તાલુકા પંચાયત મતદાર મંડળની 14 સીટો હાલ એના આરો તરીકે મારી નિમણૂક થયેલ છે, જેમાં આજે ચૂંટણીની નોટિસની પ્રસિદ્ધિ કરી અને આજથી ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાનું શરૂ થયેલ છે, જેમાં આજના દિવસમાં 8 તારીખના રોજ 19 ફોર્મ આપણે ઉમેદવારોને આપેલ છે અને એક પણ ફોર્મ આજ દિન સુધી આજે સ્વીકારાયેલ નથી અને 13 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલશે અને આપણે સૌ અમારો પૂરો સ્ટાફ, મામલતદાર ઓફિસ, પ્રાંત સાહેબ, દરેક જણ અત્યારે ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે અને મેક્સિમમ ચૂંટણીની દરેક સ્ટેજની તૈયારીઓ અમે લોકોએ કરેલ છે. સ્ટ્રોંગ રૂમથી માંડીને આરઓ, એઆરઓ બધા જ કાર્યરત છે. સ્ટ્રોંગ રૂમ અત્યારે રેડી થઈ ગયેલ છે. ત્યારબાદ અમારી કક્ષાએથી ઉમેદવારો પત્રો કઈ રીતના સ્વીકારવા, એની ચકાસણી કઈ રીતના કરવી, એની માટે અમે અમારા સ્ટાફને નિમણૂક કરી દીધેલ છે અને દરેક સ્ટેજે કોરોના જે રીતના અત્યારે ચાલી રહ્યું છે અને એની બી પૂરેપૂરી તકેદારી આપણે રાખવામાં આવેલ છે. દરેક ઓફિસમાં કોરોના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે અંતર રાખવાનું છે એની માટે બી પોલીસ બંદોબસ્ત પણ માંગી લીધેલો છે અને એ પણ મળી ગયેલ છે. હાલ પૂરતું તો અમે એક ટ્રેનિંગ સેશન પૂરું કરેલ છે, પરંતુ હવે જેમ ઉપર સાહેબની સૂચના મળશે આરસી સાહેબની, એ પ્રમાણે આગળના ટ્રેનિંગ સેશનની શરૂઆત કરીશું. આજથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તમામ ગામોએ ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. કલોલ તાલુકાની વાત કરીએ તો કલોલ તાલુકામાં ટોટલ 26 સીટ છે તાલુકા પંચાયતની, જે પૈકી 12ના આરો મામલતદાર કલોલ અને 14ના આરો ટીડીઓ કલોલ છે. 6 જિલ્લા પંચાયતની સીટ છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી કલોલ જે છે એમના આરો તરીકે છે. અત્યારે વાત કરીએ તો 12 સીટ જે મામલતદાર કચેરીએ આરો તરીકે ફરજ નિભાવવાની થાય છે, તો એમાં કુલ 23 ફોર્મ આજે વિતરણ કરાઈ ચૂક્યા છે. એક પણ ફોર્મ ભરાઈને પરત આવેલ નથી અને હજુ સુધી કોઈ ઉમેદવારી પત્ર નોંધાયેલ નથી. ચૂંટણીની વાત કરીએ તો આજથી ફોર્મ વિતરણ ચાલુ થયું છે અને 13 તારીખ સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે, બપોરના 3 વાગ્યા સુધી, જેની સ્ક્રુટિની 15 તારીખે હાથ ધરવામાં આવશે. સ્ટાફ ટ્રેનિંગ અમારી જે પ્રિસાઇડિંગ એમાં થઈ છે, અમે કોરોનાની ગાઈડલાઇનનો સંપૂર્ણ પાલન કર્યું છે. આપણા ટાઉન હોલ જેની લગભગ કેપેસિટી 600 જેટલી છે, એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 200-200ની બેચમાં આ ટ્રેનિંગનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો. એ વખતે હેલ્થ પર્સોનલને બી હાજર રાખવામાં આવ્યા હતા, જેમને પૂરેપૂરું કોરોના ગાઈડલાઇનનું પાલન કર્યું છે અને એમની ટ્રેનિંગમાં બી પ્રિસાઇડિંગ અને પોલિંગને એ જાણ કરી દેવામાં આવી છે કે કઈ સરકારશ્રીએ જે ગાઈડલાઇન પોલિંગ ડે પર રાખી છે, એ પોલિંગ ડે કઈ ગાઈડલાઇનને અનુસરવાની છે અને એ મુજબ શું શું કામગીરી કરવાની છે એની બી અલાયદી ટ્રેનિંગ પોલિંગ સ્ટાફને આપી દેવામાં આવી છે.